ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જે આપણા માટે આવ્યા છે કે ઘણા લાંબા સમયથી જેની ચર્ચા થઈ રહી છે એવું મોટર વ્હીકલ સંશોધન 2019 બિલ લોકસભામાંથી તો પાસ થયું હતું, હવે રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આ બિલની અંદર ખાસ કરીને રોડ પર શિસ્ત લાવવા માટે કડક દંડના નિયમો જે છે સામેલ કરવામાં આવ્યા છે અને આ નિયમો હવે રાષ્ટ્રપતિની આ બિલને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતાની સાથે આ બિલ કાયદો બની જશે અને આપણા આ કાયદાઓનું જે પાલન આપણે પણ કરવું પડશે ને જોગવાઈ આપણને પણ લાગુ પડશે. તો આવનારી પરીક્ષામાં આપ મોટર વ્હીકલ સંશોધન 2019 જે છે એ બિલમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછવાના છે, તો ખાસ ધ્યાન રાખજો એક એક જોગવાઈ પર. સૌથી પહેલા તો ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન પર જે મિનિમમ દંડની રકમ 100 રૂપિયા હતી ફ્રેન્ડ્સ, એને વધારીને હવે 500 રૂપિયા કરવામાં, એટલે કે મિનિમમ ફાઇન તમારા પર 500 રૂપિયાનો લાગશે, જે પહેલા કેટલો હતો 100 રૂપિયાનો. વધુમાં વધુ જે દંડ જે છે એ 10,000 રૂપિયાનો દંડ અલગ અલગ વાયોલેશન માટે નક્કી કરવામાં આવ્યો છે. સૌથી પહેલા જો લાયસન્સ વગર, ડ્રાઇવિંગ લાયસન્સ વગર જે ગાડી ચલાવો છો તો પેનલ્ટી જે તમને 500 રૂપિયા લાગતી હતી ફ્રેન્ડ્સ, એને વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી. કેટલી કરવામાં આવી છે કે જે ડ્રાઇવિંગ લાયસન્સ વગર ગાડી ચલાવશો તો 500 રૂપિયા નહીં, હવે 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ગાડી પર ચલાવો છો અને સીટ બેલ્ટ તમે જો બાંધ્યો નથી, એટલે સીટ બેલ્ટ લગાવ્યો નથી અને એના વગર જો ગાડી ચલાવો છો, જે 100 રૂપિયાનો દંડ હતો એને હવે વધારીને 1,000 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે ખાસ યાદ રાખજો પહેલા કેટલો હતો અને હવે કેટલો કરવામાં આવ્યો છે. આ સિવાય ઘણા મિત્રો એવા પણ હોય છે, એટલે ઘણા મિત્રો એટલે કે જે લોકો ખોટી રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે એવાની વાત કરીએ તો ઘણા લોકો દુનિયાની અંદર દારૂ પીને પણ ગાડી ચલાવતા હોય છે, હવે એમના ઉપર 10,000 રૂપિયાનો દંડ લાગશે. જે પહેલા દારૂ પીને ગાડી ચલાવવા માટે 2,000 રૂપિયાનો દંડ લાગતો હતો એ હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યો. તો ફરીથી ધ્યાન રાખજો ઓછામાં ઓછો 500 રૂપિયા કરવામાં આવ્યો છે દંડ. બીજું, વધુમાં વધુ 10,000 રૂપિયાનો દંડની વાત છે. ડ્રાઇવિંગ લાયસન્સ વગર હવે 5,000 રૂપિયાનો દંડ થશે, સીટ બેલ્ટ વગર હવે 1,000 રૂપિયાનો દંડ થશે અને દારૂ પીને ગાડી ચલાવવા માટે 10,000 રૂપિયાનો દંડ થશે. આ સિવાય તમે ડ્રાઇવિંગ એવી રીતે કરો છો કે જોખમી છે રસ્તા ઉપર, કારણ કે ઓવર સ્પીડ પર જાઓ છો અને કોઈક તમે સ્ટન્ટ મારો છો એવા પ્રકારનું જોખમી ડ્રાઇવિંગ કરો છો તો 5,000 રૂપિયાનો દંડ લાગુ પડવાપાત્ર રહેશે. આ સિવાય ઘણી વખતે જે ઇમરજન્સી વાહનો હોય છે ફ્રેન્ડ્સ, જેમ કે એમ્બ્યુલન્સ ની વાત કરીએ, ફાયર ની વાત કરીએ, એ વખતે જે સાધનો હોય છે એમને જગ્યા ન આપવા પર હવે 10,000 રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલા દંડની આ પ્રકારની કોઈ જોગવાઈ હતી નહીં, કોઈ પણ રસ્તો ન આપે તો એ વખતે કોઈ પણ પ્રકારની જોગવાઈ હતી નહીં, હવે નવી જોગવાઈ અનુસાર 10,000 રૂપિયાનો દંડ લાગુ પડવાપાત્ર રહેશે. ઓવર સ્પીડિંગમાં ડ્રાઇવિંગને લાઇટ મોટર વ્હીકલમાં 1,000 રૂપિયા અને ભારે વાહનોમાં 2,000 રૂપિયાનો દંડ થશે. એટલે કે નાના લાઇટ વાહન વ્હીકલની અંદર 1,000 રૂપિયાનો દંડ અને ભારે વાહનની અંદર 2,000 રૂપિયાનો દંડ. જો ડ્રાઈવર રેસિંગ કરતો જણાશે તો 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વાહન જે છે એનું ઇન્સ્યોરન્સ પતી ગયું હોય અને કોઈ ડ્રાઇવિંગ કરતો પકડાશે તો 2,000 રૂપિયાનો દંડ લાગુ પડવાપાત્ર રહેશે. કેટલો? 2,000 રૂપિયાનો દંડ લાગશે. કેટલો લાગશે? 2,000 રૂપિયાનો. ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ અને મહત્વની જોગવાઈ, બહુ ધ્યાનપૂર્વક સાંભળજો ફ્રેન્ડ્સ, જે હિટ એન્ડ રન ના જે કેસ હતા એમાં જે વળતર જે છે હવે વધારીને 2,00,000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. વર્તમાન કાયદામાં જો હિટ એન્ડ રન કેસની અંદર મૃત્યુ થતું હતું તો જે વળતર હતું ફ્રેન્ડ્સ 25,000 રૂપિયાનું વળતર હતું, હવે એ વળતરને વધારીને કેટલું કરવામાં આવ્યું છે? 2,00,000 રૂપિયા કરવામાં આવ્યા છે. હિટ એન્ડ રન કેસની અંદર મૃત્યુ થાય તો 2,00,000 રૂપિયા અને ઘાયલ થવાની સ્થિતિમાં જે 12,500 રૂપિયાનું વળતર હતું એ હવે વધારીને 50,000 રૂપિયા કરવામાં આવ્યું. કેટલું કરવામાં આવ્યું છે? 50,000 રૂપિયા કરવામાં આવ્યું છે. તો ખાસ ધ્યાન રાખી દીધો, હિટ એન્ડ રન કેસની અંદર 2,00,000 રૂપિયા અને 50,000 રૂપિયાની નવી જોગવાઈ છે. હવે આટલા બધા અકસ્માત આપણા દેશની અંદર થાય છે ફ્રેન્ડ્સ, તો જેટલા પણ મિત્રો ગાડી ચલાવે છે બહુ ધ્યાનપૂર્વક સાચવીને ચલાવો. આપણો દેશ છે અને જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે આપણા દેશના નાગરિકોનો જ ક્યાંક ને ક્યાંક અવસાન પામે છે. ભારતમાં દર વર્ષે 1.5 લાખ લોકો ફ્રેન્ડ્સ અકસ્માતમાં મૃત્યુ પામે છે, એટલે એટલા એક્સિડન્ટ થાય છે. તો ખાસ ધ્યાન રાખો આ પ્રકારનું એક્સિડન્ટ ન થાય. જો આપણે બધા સાવચેતીને સારી રીતે ગાડી ચલાવીશું, ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન કરીશું
તો આવનારા સમયની અંદર આજે 1.5 લાખ લોકો દર વર્ષે ભારતમાં મૃત્યુ પામે છે એમાં આપણે ઘટાડો કરી શકીએ એમ છે. તો ફ્રેન્ડ્સ એક નાનકડી વિનંતી છે, અવશ્યથી આના પર ધ્યાન આપો.